एम ईश्वर चांगड़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराचा सूरत। सब्जेक्ट छे मैथमेटिक्स। अहींया आपणे 12मा चेप्टरनो हरण सूत्रनो वीडियो लेक्चर नंबर 7 आपणे भणवानो छे। एमां स्वाध्याय 12.2 छे। स्वाध्याय 12.2 અહીંયા લખી નાખે કેટલામું છે 12.2। એમાં આપણે અલગ અલગ પ્રશ્નો છે, તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ। પહેલા પ્રશ્ન માટેની દીધી છે, રકમમાં એવું આપ્યું છે, એક બગીચો એબીસીડી ચતુષ્કોણ કોણ આકારનો છે, એમાં ખૂણો સી છે એ 90 અંશનો છે। આજે આપણે જો આકૃતિ દોરીએ કે ખૂણો સી 90 અંશનો હોય તેવું, તો હું આકૃતિ આમ દોરું છું, સમજી લો કે આ પહેલા મેં ખૂણો બનાવી દીધો, કાટખૂણો કે જે અહીંયા કાટખૂણો છે એને હું સી નામ આપી દઈશ। બીજું મેં આવી રીતે ત્રિકોણ દોરું છું, ચતુષ્કોણ આમ આ મેં ચતુષ્કોણ દોર્યું, અહીંયા મારે સી નામ આપવાનું છે, તો હું અહીંયા એ બી સી અને ડી આવું થઈ ગયું જે રકમમાં તમને આપ્યું છે તે પ્રમાણે। હવે માપ એવા આપ્યા છે, ખૂણો સી 90 અંશ એટલે આ 90 અંશમાં બની ગયો આપણી પાસે। ચાલો કાટખૂણો એ બી બરાબર 9, એ બી બરાબર 9 મીટર, બીસી બરાબર 12 મીટર, આ 12 મીટર, સીડી બરાબર 5 મીટર, આ 5 મીટર, અને એડી બરાબર 8 મીટર, આ 8 મીટર। આવું આવ્યું છે ખેતર। હવે આમનું જો ક્ષેત્રફળ શોધવાનું હોય, તમને દરેક વસ્તુ જે આપી છે એ જો લખીએ તો ખૂણો સી બરાબર 90 છે, દરેકનું માપ એ બી બરાબર કેટલું છે 9 મીટર, BC બરાબર 12 મીટર, CD બરાબર 5 મીટર અને AD બરાબર 8 મીટર આવું આપેલું છે। જો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો આ 90 અંશનો ખૂણો છે, કેમ કે આમ તમને નહીં મળે, ત્રિકોણ માટે જ હરણનું સૂત્ર છે આ, તમે બરાબર સમજો કોણા માટે છે, માત્ર અને માત્ર ત્રિકોણ માટે જ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ। તો અહીંયા હું આ બંનેને જોડું છું એટલા માટે કે કાટખૂણો છે તો પાયથાગોરસના સૂત્રની મદદથી હું આ વિકર્ણ શોધી શકીશ। જો અહીંયા આ વિકર્ણ દોરું એ અને સી વિકર્ણ, તો કાટખૂણો ન બનતો હોવાથી વિકર્ણની લંબાઈ મને નહીં મળે, એટલે મારે આ વિકર્ણની લંબાઈ શોધવા માટે સૌ પ્રથમવાર શું ઉપયોગ કરવો પડે, કાટખૂણાનો ઉપયોગ કરવો પડે। કાટખૂણાનો ઉપયોગ કરવા માટે મેં વિકર્ણ બી ડી છે તેને જોડ્યું, તો વિકર્ણ બી ડીની તમારે લંબાઈ શોધવાની થાય તો અહીં આપણે લખીએ કે વિકર્ણ બી ડી જોડતા બનતો ત્રિકોણ કયો, ડી સી બી, ત્રિકોણ ડી સી બી કાટકોણ ત્રિકોણ બને છે। તો એ કાટકોણ ત્રિકોણ બનતો હોય તો પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીને ડી બી મેળવી શકીએ, તો ડી બી મળે એટલે બે ત્રિકોણ તમને અલગ અલગ મળી જાય અને એમના મદદથી તમે શોધી શકો। તો આમ કર્ણની લંબાઈ તમારે શોધવી છે તો વિકર્ણ એટલે કે વિકર્ણની લંબાઈ શોધવી હોય તો કોનો ઉપયોગ કરવો પડે, પાયથાગોરસનો, તો આમ પાયથાગોરસનો ઉપયોગ કરતા ગોરસ સૂત્રનો ઉપયોગ કરતા ઉપયોગ કરવા માટે તમારે બીડી એ વિકર્ણ બને છે, તો બીડી સ્ક્વેર બરાબર કાટખૂણો સમાવતી બે બાજુઓના માપના વર્ગનો સરવાળો એટલે કે સીડી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થશે। સીડી સ્ક્વેર એટલે 5નો વર્ગ, 12નો વર્ગ, આમ તમે લખો તો 5નો વર્ગ 25 અને 12નો વર્ગ 144, આ બંનેનો 169 થાય, માટે બી ડી બરાબર 169નો વર્ગ 13 મીટર થઈ ગયું। ચલો આ આપણે વર્ગમૂળ લઈ લીધું એટલે આ તમને હવે જે મળે છે એ 13 મીટર મળે છે।
બે ત્રિકોણ તમારી પાસે છે અલગ અલગ એક છે ત્રિકોણ DCB અને બીજો ત્રિકોણ છે DBA અથવા ABD આ બંનેના આપણે ક્ષેત્રફળ શોધવાના છે અને એ બંનેના ક્ષેત્રફળ શોધીને સરવાળો તમે કરો એટલે તમને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે આવું કરવા માટે આપણે સૌપ્રથમ આપણે DCB નું ક્ષેત્રફળ શોધી લઈએ તો અહીંયા હું લખું કે ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ બરાબર આમનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે તો એમનું ક્ષેત્રફળ શોધવા માટે એક ત્રિકોણ જે છે એની અર્ધ પરિમિતિ લેવી પડે માટે અહીંયા લખું BDC ની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ S is equal to A plus B plus C by 2 આવું લખાશે A plus B plus C by 2 આનો મતલબ શું થયો 5 plus 13 plus 12 તમે જાણો કે આમને હું A લઈ લઉં આ છે તે B લઈ લઉં અને આ છે તે C લઈ લઉં તો A plus B plus C is equal to એવી કરીને તમે લખો તો A plus B છે એટલે 5 plus 12 plus 13 ના છેદમાં 2 તો તમે જો 12 ને 5 17 ને 33 30 ભાગ્યા 2 કરો એટલે આ મળશે તમને 15 મીટર અર્ધ પરિમિતિ 15 મીટર મળે હવે s - a ની જરૂર પડશે તો s - a 15 - 5 કરી તો આ 10 મળે તમને એવી રીતે s - b લખીશું તો 15 - 12 લખીશું તો 3 મીટર મળશે અને s - c લખીશું 15 માઈનસ 13 એટલે આ મળશે તમને 2 મીટર ફાઇન હવે ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળનો સૂત્ર આપણે શું લખવાનું થાય અંડર રૂટ s ઇન્ટુ s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c આવું લખવું પડે જો s s ની કિંમત છે 15 S minus A ની કિંમત 10, B ની કિંમત 3 અને S minus C ની કિંમત 2. ચલો આપણે ભાગ પાડીએ. આ 5 તેરી 15. 5 2 10. બાકીના જે છે એ 3 અને 2 એઝ ઇટ ઇઝ. ચલો જોડીમાંથી બહાર કાઢીએ આપણે. જોડીમાંથી બહાર કાઢીશું. તો 5 ની એક જોડી, 3 ની પણ એક જોડી અને 2 ની પણ એક જોડી. 5 તેરી 15 2 30. 30 ચોરસ મીટર જે છે એ આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ તમને કેટલું મળે છે 30 ચોરસ મીટર હવે બીજા ત્રિકોણનું શોધવાનું થાય આપણે બીજા ત્રિકોણનું જો ક્ષેત્રફળ શોધીએ તો આમને જેમ જ આપણે શોધીશું આમને હું ભૂસી નાખું છું કેમ કે બાકીનું તો આપણે લખી કાઢેલું છે હવે અહીંથી હું પાછું લખવાનું ચાલુ કરું છું બીજો ત્રિકોણ આપણી પાસે કયો છે તો કે ત્રિકોણ E B B નું ક્ષેત્રફળ મેં લખું ત્રિકોણ એ ડી બી નું ક્ષેત્રફળ આમના માટે તો પહેલા એ બી ડી ની અર્ધ પરિમિતિ શોધવી પડે તો લખે તેથી એ ડી બી ની અર્ધ પરિમિતિ S is equal to A plus B plus C by 2 હવે એમના માટે ફરીથી પાછું આ C કેમ ના તેમ રહે આ A કહી દો અને આને કરી દો B ચાલે ત્રિકોણ બદલાઈ ગયો એ જે ત્રિકોણ હતો ઉપરનો એનું કામ પૂરું થઈ ગયું જે આપણે લાગે 30 ચોરસ મીટર આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે તો એમના માટે અર્ધ પરિમિતિનું સૂત્ર આવી રીતે મેં મૂકી દીધું હવે એમાં કિંમત મુક્ત જ આવવાની મેં વાત તો એની કિંમત કેટલી છે 8 પ્લસ 9 પ્લસ 13 ભાગ્યા 2 કરીએ તો જુઓ તમે હવે આમાં શું બને 9 અને 8 17 17 ને 13 30 30 ભાગ્યા 2 એટલે 15 મીટર સેમ બને જો 15 મીટર પણ કમની ગણતરી કરશો ત્યારે અલગ મળવાનું છે તમને તો હવે આપણે જરૂર પડવાની છે s - a તો 15 - 8 7 મીટર s - b
15 माइनस 9 6 मीटर s माइनस c 15 माइनस 13 2 मीटर 15 માં 8 જશે 7 15 માં 9 જશે તો 6 અને 15 માં 13 જશે તો 2 તો હવે એનું ક્ષેત્રફળ લઈએ આપણે તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકો ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ s into s minus a into s minus b into s minus c s s ની કિંમત છે 15 આ છે 7 6 અને 2 ચલો 15 ના પાછળ ભાગ પાડીએ તો 5 ગુણ્યા 3 7 તો તેમના તેમજ અવિભાજ્ય 3 ગુણ્યા 2 ગુણ્યા 2 આવી રીતે 15 ના 5 3 15 7 અવિભાજ્ય 3 2 6 અને 2 હવે અહીંથી તમે આમાં વર્ગમૂળ કાઢી લઈએ તો 5 એકલો છે 3 2 વખત છે અને 2 પણ 2 વખત છે એટલે 3 ગુણ્યા 2 આમ જ આવશે આ એક જોડી નીકળી ગઈ આ એક જોડી નીકળી ગઈ હવે 7 5 35 35 છે 35 નું વર્ગમૂળ નીકળશે નહીં 7 5 35 કરીએ તો 35 નું વર્ગમૂળ નથી નીકળતું અહીંયા તમે બરાબર જો 8 9 અને 7 છે 8 9 અને 13 છે તો 8 અને 9 8 2 16 ને 17 17 ને 13 15 15 પરિમિતિ આવી આની પણ 15 પરિમિતિ આવી એનો મતલબ એવો નથી કે પરિમિતિ બેની સરખી આવે તો ક્ષેત્રફળ સરખા થાય આ જરૂરી નથી ધ્યાન રાખજો ખાસ માપન બદલે અંદરનો એરિયા પણ એટલે કે ક્ષેત્રફળ પણ બદલે પરિમિતિ ભલે સરખી છે ક્ષેત્રફળ તમે જોઈ શકો છો અલગ અલગ આવે છે અહીંયા પરિમિતિ બેની 15 આવે પણ આમાં તમે ક્ષેત્રફળ શોધવા જાઓ તો 7 5 35 આ જે બંને છે એ 7 5 35 35 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે તમારે માત્ર 3 અને 2 નીકળશે અને 8 વર્ગમૂળ નથી નીકળતું એટલે 35 વર્ગમૂળમાં લખો તો 6 વર્ગમૂળ 35 ચોરસ મીટર જે છે એ તમને શું મળ્યું ક્ષેત્રફળ મળ્યું આમ બાર કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો આવું લખીશ એમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર કોના કોના તો ડી સી બી નું ક્ષેત્રફળ પ્લસ એ બી ડી નું ક્ષેત્રફળ ડી સી બી નું ક્ષેત્રફળ 30 એ બી ડી નું છે એ છે 6 વર્ગમૂળ 35 6 કોમન કાઢી લઈએ તો 5 પ્લસ વર્ગમૂળ 35 છે 6 35 એટલે 5 આવશે અહીંયા આ તેમના કે ચોરસ મીટર જે છે આટલું આ ચતુષ્કોણ છે તેનું ક્ષેત્રફળ આપણને મળે તો અહીંયા આ એક નંબરનો દાખલો છે તે આપણે પૂરો કરીએ છીએ અને પછી બાકીનું આગળ જોઈએ